લીંબડીની શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે હાલ સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની વાત થઈ રહી છે, ત્યારે ભારત સરકાર આ સામે લડત આપવા માટે સક્રિય બની છે. હાલ ગુજરાત સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે, ત્યારે કોરોના સંક્રમણ ના થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવા આરોગ્ય વિભાગ તેમજ શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે. ત્યારે સરકારશ્રીની સૂચના અન્વયે લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 50 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા હતા, જેમાં કાર્તિકભાઈ ચાવડા, શક્તિદાનભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને અને કલ્પેશભાઈ વાડેના નેતૃત્વમાં લીંબડી બ્લોક હેલ્થ ઓફિસરના સહયોગથી વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સરકારશ્રી દ્વારા શાળા અને કોલેજોને રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહેલ છે, ત્યારે કોરોનાનું સંક્રમણ ન વધે એ હેતુસર સરકારશ્રી દ્વારા દરેક તમામ વિદ્યાર્થીઓનું શાળામાં અને કોલેજમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તે અંતર્ગત આજરોજ અમે જીએસ કુમાર વિદ્યાલય લીંબડી ખાતે આવ્યા હતા અને 50 બાળકોનું આરટીપીસીઆર ટેસ્ટ સ્થળ ઉપર કરેલો છે. ત્યારે હું આરબીએસકે ડૉક્ટર વૈભવ બિલાણી અને અમારા લેબ ટેકનિશિયન અલ્પેશભાઈ સોલંકી બંનેએ કાર્ય કર્યું હતું, જે કાર્યમાં શક્તિદાન ગઢવી સાહેબ અને કલ્પેશ વાઢેર સાહેબે ખૂબ સફળતાપૂર્વક કામ કરવામાં સહકાર આપેલ છે. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.